લોક પ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતો ના ગાય લોક કવિ કોણ છે દુલાભયા કાગ કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલિંગના ના ચેરમેન બનાવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે ડોક્ટર મધુકર મહેતા ધૂમકેતુ તખલ્લુસથી જાણીતા સાહિત્યકાર કોણ છે ગૌરીશંકર જોશી ગાંધીજીનું સ્વપ્ન ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે હિન્દ સ્વરાજ નામના પુસ્તકમાં બરબરક ચિષ્ણુ અને અવંતીનાથ જેવા કયા પ્રસિદ્ધ રાજવીએ મેળવ્યા છે બિરુદો સિદ્ધરાજ જયસિંહ સામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્યકારમાં મળે છે પદ્યવાર્તા બારડોલીમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ખાંડનો ગુજરાતમાં ગામોમાં ચોવીસ કલાક વીજળી કઈ યોજના હેઠળ આપવામાં આવે છે જ્યોતિર્ગ્રામ યોજના દલપતરામનું એક જાણીતા નાટકોનું નામ કયું છે મિથ્યાભિમાન મુંબઈની જે સ્કૂલ ઓફ આર્ટની ડિપ્લોમાની પરીક્ષામાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો મેયુ ચંદ્રક એવોર્ડ કોને મળ્યો હતો રવિશંકર રાવડે ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ શું છે સંજીવની રથ કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાની અંતે કયા નગરની રચના કરે છે સુરખાબનગર અમદાવાદમાં આવેલું શ્રેયસ મ્યુઝિયમ કઈ કળાકૃતિઓનો દુર્લભ નમૂનાઓનું સંગ્રહ સ્થાન છે લોક કળાકૃતિ નરસિંહે પોતાના પદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ રચ્યો છે જુલણા પાવાગઢમાંથી નીકળતી એક મહત્ત્વની નદીનું નામ કયું છે જેનું નામ ઋષિના નામ પરથી પડ્યું છે વિશ્વામિત્ર વરાળથી ચાલતા સૌ જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી હતી ત્રિભુવન શેઠે